હેલો આઈ એમ સપના ભટ્ટ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે વાત કરીશું કે ડેલી રૂટીનમાં મેકઅપ કેવી રીતે કરવાનો અને કયો કરવાનો તો આ એવી મમીઝ માટે છે કે એવા જે લોકો વર્ક કરે છે એના માટે પણ છે કે જેને ફટાફટ મેકઅપ કરવો છે અને વધારે લેયર કરીને મેકઅપ નથી કરવો સિમ્પલ મેકઅપ કરવો છે સાથે એ મેકઅપમાં તમે પ્રેઝન્ટેબલ પણ લાગો કોઈ પણ સિઝનમાં મેકઅપ કરી શકો છો અને સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું અને ડેઈલી રૂટિનમાં જો આ મેકઅપ કરશો તો પણ તમે બહુ જ સરસ લાગશો તો આપણે આ કેવી રીતે કરવાનો એ જોઈ લઈએ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે કોઈ પણ સારું ફેસ વોશ લઈને ફેસને ક્લીન કરી લેવાનું છે એના પછી હું ફેસને મોઇશ્ચરાઇઝ કરવા એલોવેરા જેલનો યુઝ કરીશ એલોવેરા જેલ છે સ્કિનને સ્મૂથ અને સોફ્ટ રાખવામાં હેલ્પ કરે છે જે નેચરલ પ્રાઇમરની જેમ જ હોય છે અને મેકઅપને લોંગ લાસ્ટિંગ ટકાવી રાખે છે એલોવેરા જેલની આ રીતે ફેસ ઉપર મસાજ કરી લેવાની નેવર ફોગેટ નેક એરિયા નોઝનો સાઇડના કોર્નર્સ હોય એ પણ તમારે કવર કરી લેવાનો કે કોઈ સ્કિન ઉગડે નહીં એન્ડ ધેન લેટ ઇટ ડ્રાય હવે નેક્સ્ટ સ્ટેપમાં હું હિમાલયા જે વેલ નોન કંપની છે અને હર્બલ છે એનું નેચરલ ગ્લો કેસર ફેસ ક્રીમ યુઝ કરીશ અને એના આખા ફેસ ઉપર ડોટ ડોટ કરી દઈશ ઇવન નેક એરિયા પર પણ એન્ડ આઈલ બ્લેન્ડ ઇટ પ્રોપરલી વિથ માય ફિંગર્સ જો તમને બ્રશથી ફાવે તો તમે બ્રશ પણ યુઝ કરી શકો છો હું બ્રશ નથી યુઝ કરતી હું ફિંગર જ યુઝ કરતી હોઉં છું અને આ જ રીતે ફેસ ઉપર ઇવનલી એને બ્લેન્ડ કરી દેવાની હોય છે હિમાલયાની જે હું ફેસ ક્રીમ યુઝ કરું છું ઇટ હેલ્પ્સ મેક માય સ્કિન ઇવનલી ટોન્ડ નરિશ્ડ એન્ડ ગ્લોઈંગ આ રીતે એને લગાવ્યા પછી મારી પાસે કોમ્પેક્ટ પાવડર નથી તો મેં જોન્સન બેબીનો પાવડર લીધેલો છે જે મારી પાસે અત્યારે અવેલેબલ છે તમારી પાસે જે અવેલેબલ હોય તમે યુઝ કરી શકો છો પાવડરને ફેસ ઉપર આ રીતે સેટ કરવાનો હોય છે અને તમને જે એરિયામાં વેટ થાય એવું લાગે ત્યાં પણ થોડો પાવડર લગાવીને એને સેટ કરી લેવું જો પાવડર તમને એવું લાગતું હોય કે ક્યાં પણ ઉઘડે છે તો એને તમે કોઈ પણ નેપકિન કે કોટન લઈ અને ટેપ ટેપ કરી અને થોડો ઓછો કરી શકો નેક્સ્ટ હું યુઝ કરીશ લિપ લાઇનર લિપ લાઇનર મારી પાસે રેવલોનની છે જે પિંક રોઝ કલરની છે તો એનાથી લિપ્સ પર શેપ આપી દઈશું હવે હું યુઝ કરીશ મેબલિનનું બેબી લિપ્સ જે લિપ બામ છે જેમાં ઘણા બધા શેડ્સ આવતા હોય છે અને નેચરલ કલર જેવું જ લાગે છે લિપ્સ પર અને આ લિપ્સને મોઇશ્ચરાઇઝ પણ કરે છે અને લોંગ લાસ્ટિંગ પણ હોય છે જો બેબી લિપ્સ યુઝ કરવી ગમતી ના હોય તો એની જગ્યાએ તમે મેબલિનની એક લિપસ્ટિક આવે છે 930નો જે શેડ છે ન્યૂડ કલર છે એ પણ તમે યુઝ કરી શકો તો એ પણ તમને બહુ સારું રિઝલ્ટ આપશે હવે આપણે કરીશું આઈસ પરનો મેકઅપ તો આઈસ માટે હું યુઝ કરીશ મેબલિનની લાસ્ટિંગ ડ્રામા બાય આઈસ સ્ટુડિયો જે મારી પાસે એક બ્રાઉન કલર છે હું યુઝ કરતી હોઉં છું વોટરપ્રૂફ જેલ પેન્સિલ છે અને બીજી છે ઓરીફ્લેમની બ્લેક એન્ડ વ્હાઇટ કલર તો હું ઓરીફ્લેમની યુઝ કરું છું અત્યારે એક લાઇટ લાઇનર કરી દઈશ ગમે એટલો મેકઅપ કરીએ પણ કાજલ વગરનો લુક એકદમ ઇનકમ્પ્લીટ લાગે છે તો ડેઈલી યુઝમાં કાજલ કરવી જોઈએ હું ડેઈલી યુઝમાં મસ્કારા યુઝ નથી કરતી તો એની જગ્યાએ હું લેકમેની આઇકોનિક કાજલ અને
મારી પાસે બીજી છે મેબલિનની અનસ્ટોપેબલ, તો બંનેમાંથી કોઈ પણ યુઝ કરી લેતી હોઉં છું. તો અત્યારે હું લગાવું છું લેકમીની આઇકોનિક. વોટર લાઇનમાં લગાવવાની હોય છે, અંદરની સાઈડ જે તમે લગાવો છો તો એક નીચેની સાઈડ અને એક ઉપરની સાઈડ, તો એક કમ્પ્લીટ કાજલનો લુક એ રીતે હું આપતી હોઉં છું. કાજલ બંને આઈસમાં લગાવ્યા પછી એને હું સ્મજ કરતી નથી, આ જેટલો સિમ્પલ લુક હોય છે એ જ રીતે રાખતી હોઉં છું. એવરીડે મેકઅપમાં હું બ્લશ કરતી નથી અને સિમ્પલ મેકઅપ જ રાખું છું. હવે આઈબ્રો માટે એવરીડે જો આઈબ્રો ફિલ કરવી પડે તો એ થોડું વધારે લાગે, તો બેટર છે કે એકવાર બ્રશ આવી રીતે ફેરવી લેવું. અને એની પર મારી પાસે વર્જિન કોકોનટ ઓઇલ છે જે મેં એક કન્ટેનરમાં ભરી લીધું છે, અને કન્ટેનરમાંથી હું બંને આઈબ્રો પર થોડું થોડું એ ઓઇલ લગાવી લઉં છું, તો જેનાથી એક શાઇન લાગે છે ફેસ ઉપર, ક્લિયર લાગે ફેસ. અને જે ગ્રે હેર આવતા હોય, જો આપણે રૂટીનમાં હેબિટ પાડીએ તો આઈબ્રો પર જે ગ્રે હેર આવી જતા હોય છે એ પણ અટકી જાય છે, અને આઈબ્રો આપણી ગ્રોથમાં પણ થવા માંડે છે. મેકઅપની બધી પ્રોડક્ટ તમને એમેઝોન કે ડ્રગ સ્ટોર પરથી મળી જશે. હવે આપણો મેકઅપ રેડી છે, તો ડૂ ટ્રાય ધીઝ મેકઅપ લુક, વેરી સિમ્પલ એન્ડ નેચરલ. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટિલ ધેન ટેક કેર, બાય બાય.